નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ. લક્ષ્ય દૂર જ હોય છે અને તેના દ્વારા થનાર લાભ પણ દૂરગામી હોય છે. વચ્ચે એવા અનેક કામ આવી શકે છે જેનાથી તાત્કાલિક લાભ થવાના સંભાવના રહે છે. આવા લાભને જોઈને મનુષ્યનું મન ડગમગવા લાગે છે, તે વિચલિત થઈને પથભ્રષ્ટ થઈ જાય છે. આવા પ્રસંગોને મનને દ્રઢ રાખવાની જરૂર છે. પોતાના જીવનના લક્ષ્ય પ્રત્યે મનુષ્ય દરેક સ્થિતિમાં સજાગ રહેવું જોઈએ. જો આપણું લક્ષ્ય સ્થિર હશે તો આપ સેંકડો અડચણોથી દૂર રહેશો. આપનું મન અનિશ્ચિતતા અને આંતરિક યુદ્ધમાંથી મુક્ત રહેશે. ગુંચવણ ભરેલું પરિસ્થિતિઓમાં પણ આપ નિર્ણય લઈ શકશો અને આપની ઈચ્છા શક્તિ દ્રઢ બનશે. આમ સમયનો સદુપયોગ કરવાનું શીખી શકશો, કારણ કે જ્યારે ફાલતુ વાતો તરફ આપનું ધ્યાન જ નહીં જાય તો સમયનો બગાડ પોતાની જાતે જ અટકી જશે. લગભગ હંમેશા આપ પોતાની શક્તિરૂપી સંપત્તિનો ખૂબ બગાડ કરતા રહો છો, પરંતુ લક્ષ્ય નિશ્ચિત થવાથી આપની શક્તિનો એક એક કણને તેને પૂર્ણ કરવા પાછળ લાગશે. પોતાની શક્તિનું અનુમાન પણ આપને ત્યારે જ થશે. સૂર્યના કિરણોમાં આમ તો સાધારણ ગરમી હોય છે, પરંતુ જ્યારે ઘણા બધા કિરણોને બિલોડી કાચ વડે એક કેન્દ્રીય બિંદુ પર ભેગા કરવામાં આવે છે ત્યારે તેમાં ભસ્મ કરી નાખવાની શક્તિ આવી જાય છે. તમે નિર્બળતાનો અનુભવ એટલા માટે કરો છો કે આપની શક્તિઓ વિખરાયેલી રહે છે. આથી આપના જીવનનું લક્ષ્ય એક હોવું જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1960, પેજ નંબર 25. જય ગુરુદેવ, જય ગુરુદેવ.